સાંજે એમનું સ્કૂટર પાર્ક થાય ને એટલે મને ખબર પડી જાય એટલે હું છે ને દરવાજાની પાછળ સંતાઈ જાઉં એમને ખબર હોય કે હું પાછળ જ છું છતાં પણ મારા હાવથી ડરી જાય અને મને હસાવે એટલે મારા પપ્પા મારી બધી જ ડિમાન્ડ્સ પૂરી થવાની છે એવી 100% ખાતરી આપતી બેંક એટલે મારા પપ્પા આઈ એમ શ્યોર કે તમારે પણ તમારા પપ્પા સાથે આવી જ કોઈક સ્વીટ મેમરી હશે આવતીકાલે છે ફાધર્સ ડે તો બધા જ સ્વીટ સ્વીટ ફાધર્સ માટે બનાવીએ સ્પેશિયલ રેસિપીઝ અને આવકારીએ આજના ફર્સ્ટ પાર્ટિસિપન્ટને જેઓ છે હિમેશ બ્રહ્મભટ્ટ અને આવ્યા છે વડોદરાથી હેલો હેલો કેમ છો ફાઇન રસોડી આવીને કેવું લાગે છે બહુ સરસ આહા ખૂબ જ આનંદ થયો યસ આવતીકાલે ફાધર્સ ડે છે તો એના માટે સ્પેશિયલ રેસિપી બનવાની છે યસ ઓકે પ્લાન તો એવો જ છે આ રેસિપી હું રાજકોટ હતો ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ આ ટ્રાય કરેલી અમે ફ્રેન્ડ્સ ભેગા થયેલા અને ચેસ રમતા હતા વાઈફ હતી નહીં ઘરે એટલે જમવાની ભૂખ તો લાગેલી તો થોડો ટાઈમ હતો કીધું સાંજના ડિનર માટે કંઈક એવી બનાવીએ જે ઇઝીલી બની જાય અને બહુ ટાઈમ પણ ના લાગે ને ફ્રેન્ડ્સથી બધાથી થોડું ઇઝીલી થઈ જાય એટલે આ રેસિપી બનાવીને અમે ટ્રાય કર્યો અને એ પછી બહુ ફેમસ થઈ ગઈ ફ્રેન્ડ્સે બી બહુ ભાવી ઘરે બી 2-3 વાર ટ્રાય કર્યો બધાને બહુ ભાવી એટલે આ મસાલા ખીચડો છે એકદમ સિમ્પલ રેસિપી છે કોઈ એલોબ્રેટ પ્રિપેરેશન નહીં સિમ્પલી એકદમ બની જાય એવું છે ખાલી અને દાળને આપણે પલાળવા માટે થોડો ટાઈમ લાગે એ 2-3 કલાક દાળને પલાળવા માટે ટાઈમ લાગે બાકી કટિંગ ને ચોપિંગ નો જે ટાઈમ લાગે એ જ છે બસ અને પછી વઘારવાનું છે અને કુકર ની અંદર જ એ કરી દેવાનું છે એટલે એકવાર દાળ પલળી જાય એટલે 3 કલાકનો એ ટાઈમ એને લાગે અને પછી તો ખાલી 15-20 મિનિટ ની અંદર બની જાય બરાબર છે તો બાકીના ઇન્ગ્રેડિયન્ટ જણાવી દેશો યસ પહેલા તો પલાળેલી દાળ 1 કપ જેટલી લઈએ છીએ 1 કપ જેટલા ચોખા લઈએ છીએ મિક્સ વેજીટેબલ્સ છે એમાં આપણા ઘરમાં જે પણ વેજીટેબલ્સ હોય બધાનો યુઝ કરી શકાય આપણાથી એમાં કોઈ એ નથી બટાકા કેપ્સિકમ ટામેટા ગાજર